પ્રશ્ન નંબર એક જે છે એની અંદર 5 માર્ક્સની પહેલી 5 ખાલી જગ્યાઓ આપી છે તમને, કૌંસમાં શબ્દો આપ્યા છે, એના આધારે તમારે 5 ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલો પ્રશ્ન છે, અમિત વિલ ગો ટુ દિલ્હી પછી ડેશ કાર, તો શું આવશે? બાય કાર. પહેલામાં શું આવશે? બાય, બરાબર, કૌંસમાં જો આપેલું છે બાય, એના આધારે. ચલો બીજું, હેર લેફ્ટ આઈ ઇઝ પછી શું આવશે? તો જુઓ, હેર જે છે ને એની લેફ્ટ આઈ ઇઝ વીક, શું આવશે? ઇઝ વીક. ચલો ડેશ હેવ ટુ બ્રધર્સ, તો આઈ હેવ, મારે 2 ભાઈઓ છે, આઈ હેવ 2 બ્રધર્સ. ચલો આઈ ડેશ ઓલ ધ એપલ, તો આઈ એટ એટલે ખાવું, ઓકે, આઈ એટ ઓલ ધ એપલ્સ. આઈ લવ યુ ડિયર મધર, શું આવશે? આઈ લવ યુ ડિયર મધર. ખબર પડી ગઈ 5 ખાલી જગ્યામાં. ચલો આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ક્વેશ્ચનની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, યોગ્ય ક્રમમાં ફૂલોના નામ બનાવો. તો આપણે યોગ્ય ક્રમમાં બનાવવાના છે, તો પહેલાં ABCD પ્રમાણે જઈએ, બરાબર છે. તો પહેલું શું આવશે? ડોલગ્રિયમ, આ પહેલું આવશે નંબર 1. ત્યારબાદ શું આવે? તો એઝર. ક્લિયર થાય છે? એના પછી શું આવે? તો આપણને ABCD પ્રમાણે જવાનું, ABCD EFGHIJKLMNOPQ પ્રમાણે, બરાબર છે. તો એ રીતે 3ના 4ના 5ના બનાવવાના છે ABCDના આધારે પહેલો અક્ષર. ક્લિયર? ખબર પડી ગઈ, એકદમ 5 માર્ક્સ મળી જશે. ચલો હવે ટ્રુ ઓર ફોલ્સ જોઈએ. સાચું હોય એની સામે ટ્રુ T લખવાનું, ખોટું એની સામે F ફોલ્સ લખવાનું. ચલો પહેલો પ્રશ્ન, લાયન કેન વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. તો વિધાન કેવું છે? ટ્રુ છે, ફોલ્સ છે કે શું છે? તો લાયન જે છે ચાલી શકે છે, ટ્રુ છે, બરાબર છે. હોટ સેન્ડ એટલે ગરમ રેતી ઉપર ચાલી શકે છે, તો ટ્રુ આવશે, સાચું. ક્લિયર? ચલો બીજું છે, અ ક્રોકોડાઇલ કેન નોટ ચ્યુ, યસ ટ્રુ. ધ હન્ટર ટ્રેપ ધ ક્રો, ફોલ્સ. ધેર આર નો રિવર્સ ઇન ધ ડોસર્ટ, ટ્રુ. ત્યારબાદ પાંચમું છે, ધ ડિયર હિડ હર સેલ્ફ ઇન અ બુશ, ટ્રુ. ક્લિયર? હવે પડી ગઈ. હવે પ્રશ્ન નંબર 2 જુઓ તમે, તો તમને અહીંયા વાક્ય આપે છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ચલો ગોઠવી દઈએ. તો પહેલું શું આવશે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડન્ટ. પહેલાં શું આવશે? રાજેન્દ્ર પ્રસાદ, પછી બીજામાં વોઝ, પછી ત્રીજું ધ ફર્સ્ટ, પછી ચોથું પ્રેસિડન્ટ, પછી છેલ્લું 5મું ઓફ ઇન્ડિયા. ખબર પડી ગઈ પહેલાંમાં. ચલો બીજું જોઈ લઈએ, મિસ્ટર મફતલાલ વોઝ એ લેઝી, અને છેલ્લું 5મામાં મેન, બરાબર છે. આખું વાક્ય આ રીતે થશે, મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન, બરાબર છે, આ રીતે આખું થશે. પછી પહેલાં હુ આવશે, હુ ઇઝ યોર ફેવરેટ, અને 5મામાં ટીચર, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ખબર પડી ગઈ ને, હુ ઇઝ યોર ફેવરેટ ટીચર, પછી છેલ્લે ક્વેશ્ચન માર્ક. એવી રીતે 4થાનું અને 5માનું તમારે બનાવવાનું છે, એકદમ સહેલું છે, આવડવું જોઈએ. ક્લિયર? ખાલી ક્રમમાં ગોઠવવાનું છે. હવે આગળનો જે પ્રશ્ન છે એમાં નીચેના પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબો લખવાના છે. હુ વોઝ ધ કુક ઓફ એવિયન, તો એવિયનનું કુક કોણ હતું એનું નામ લખવાનું છે તમારે. બીજું, વેર ડઝ ધ કેમલ સ્ટોર ઇટ્સ ફૂડ, તો કેમલ જે છે એ ફૂડનું ક્યાં સંગ્રહ કરે છે એનો જવાબ લખવાનો છે અંગ્રેજીમાં. હા મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ, તો તમારી સ્કૂલની અંદર જે છે કેટલા ટીચર્સ હતા એનું ના સંખ્યાનું જણાવવાની છે. 1 હતા 2 હતા 3 હતા, બરાબર. હુ પ્રેટેન ટુ બી ડીડ, 5મું છે, વોટ ડીડ ધ કુક યુઝ ટુ ડેકોરેટ ધ ડીશ, તો કુક જે છે ડીશને ડેકોરેટ કરવા માટે શાનો ઉપયોગ કરે છે એનું તમારે લખવાનું છે. હવે આપણે જોઈએ ઉચ્ચારવાળા શબ્દોની નીચે લીટી દોરવાની છે. તો શ્યોર, તો શ્યોરનું ઉચ્ચારવાળો શબ્દ શું થશે? પ્યોર. તો તમારે અહીંયા પ્યોરની નીચે શું દોરવાની લીટી? ડિયર, તો ફિયર. ટુ, તો ટુ. વોલ, તો વોલનું શું થશે? ટોલ, સેલ. તો ઉચ્ચાર સામા લાગે છે ટોલ. ફાઇટ, તો લાઇટ કે એઇટ, લાઇટ.
ક્લિયર, લાઇટ આવશે. ચલો આ રીતે તમારે ખાલી નીચે લીટી દોરવાની છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની, તો તમારે શું કરવાનું છે, શબ્દોનો કૌંસમાં આપ્યા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને ક્રિયા પરથી કરતા કોણ છે તે કહેવાનું છે. તો આઈ કેન લાસ્ટ યંગર વિથાઉટ વોટર ધેન અ કેમલ, તો શું આવશે, ડોલ્ફિન, કારણ કે પાણીની વાત છે. પછી આઈ કેન ઈટ 27 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મિલ ટાઈમ, તો એમાં શું આવશે, ટાઈગર. આઈ કેન લિફ્ટ 15 ટાઈમ્સ ઓવર વેઇટ ધેન માય ઓન વેઇટ, તો જીરાફ. આઈ કેન ક્લીન માય ઓન ઇયર્સ, તો કાન જાતે સાફ કરે, બરાબર છે. આઈ કેન સ્વિમ અપ ટુ, તો આમાં સ્વિમમાં ડોલ્ફિન આવશે, ક્લિયર. ચલો આગળના પ્રશ્નોમાં જે જુદા પડતા શબ્દો હોય એની ફરતે જે છે તમારે ગોળ કરવાનું છે. શું કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પહેલું છે સ્ક્વેર, સર્કલ, ટ્રાયેંગલ, તો એ ત્રણ અલગ છે, આકાર છે અને લોંગ જે છે અલગ પડે છે, તો એની ફરતે આપણે શું કરીશું, ગોળ રાઉન્ડ કરીશું. બીજું છે બફેલો, કેટ, કાઉ અને ગોટ, તો કેટ જે છે એ અહીં અલગ પડે છે, ક્લિયર. ચલો ફિશ, ટર્ટલ, કોડિર અને ક્રો, ક્રો કાગડો અલગ પડે છે. ત્યારબાદ ખોખો, ક્રિકેટ, હોકી અને ચેસ, તો ખોખો જે છે, ક્રિકેટ છે, હોકી, ચેસ અલગ કરે છે કારણ કે બેસીને રમવાની ગેમ છે એ અલગ પડે છે. સ્પીકર, ફ્લુટ, પિયાનો અને ગિટાર, તો ફ્લુટ જે છે અલગ પડે છે, સિમ્પલ. ચલો હવે ખાલી જગ્યાઓમાં તમારે શું કરવાનું છે, તો કૌંસમાં જે ખાલી જગ્યાઓ આપી છે એટલે કે જે કૌંસમાં શબ્દો આપે છે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફટાફટ જોઈ લઈએ, મિસ્ટર મફતલાલ વોઝ અ હાર્ડ વર્કિંગ મેન, હી લાઇક ટુ વર્ક, લાઇક આવશે આમાં હાર્ડ વર્કિંગ. હી સેટ ઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ, તો ધેર ઓલ ધ ટાઈમ. વન ડે હી વેન્ટ ફોર અ વોક, વોક. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, ક્લિયર. ચલો પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને આ માહિતી આપી છે આના આધારે આ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે હુ વોઝ ધ ફોર્થ પ્રેસિડેન્ટ, તો ચોથો પ્રેસિડેન્ટ કોણ હતો, તો અમારે લખવાનું શ્રી વીવી ગિરી. ચલો ડેશ વોઝ ધ સેકન્ડ પ્રેસિડેન્ટ, તો સેકન્ડમાં કોણ આવશે, ડૉક્ટર એસ રાધાકૃષ્ણન. ત્યારબાદ ત્રીજું છે હુ વોઝ ધ પ્રેસિડેન્ટ આફ્ટર ડૉક્ટર એસ રાધાકૃષ્ણન, તો એના પછીનું કોણ હતું ત્રીજા નંબરનું, તો અહીંયા આવશે ડૉક્ટર ઝકીર હુસેન. ચોથું છે હાઉ મેની પ્રેસિડેન્ટ આર ધેર ઇન ધ લિસ્ટ, તો કેટલા છે, 5. એના પછી પાંચમું પ્રશ્ન છે એફ એ અહેમદ વોઝ ધ ફિફ્થ પ્રેસિડેન્ટ, શું આવશે, ફિફ્થ. ફિફ્થનો સ્પેલિંગ આ રીતે આવશે FIFTH, ફિફ્થ, ક્લિયર. ચલો વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એકદમ સહેલો છે. સાચું તેમજ જે ક્રિયા ન કરી શકે તેની સામે ખોટાની નિશાની કરવાની છે. તો એલિફન્ટ જે છે ફ્લાય કરી શકે, ના ઉડી ન શકે, તો એલિફન્ટ માટે ખોટું, રનમાં. પછી ડોગ ઉડી શકે, ના ઉડી શકે. બેટ ના ઉડી શકે. કેમલ ના ઉડી શકે. સ્પેરો માં ટ્રુ, એટલે જે કામ જે કરી શકે એમાં સાચાની નિશાની, બાકી બધામાં ખોટાની નિશાની. ચલો એના પછી રન, તો હાથી દોડી શકે, બરાબર છે. તો હાથી દોડી શકે તો હાથીમાં ટ્રુ આવશે. ડોગ દોડી શકે તો ડોગમાં પણ ટ્રુ આવશે. બેટ દોડી શકે તો બેટ ના દોડી શકે. કેમલ દોડી શકે, યસ. સ્પેરો દોડી શકે, ના દોડી શકે, ક્લિયર. એકદમ ઇઝી છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના ક્વેશ્ચનની અંદર જે સાચા સ્પેલિંગ છે એની ફરતે રાઉન્ડ કરવાનું છે. તો ફોરેસ્ટનો સાચો સ્પેલિંગ આ થશે. ત્યારબાદ ટર્ટલનો આ સાચો સ્પેલિંગ આ થશે. પ્રિન્સિપલનો સાચો સ્પેલિંગ આવી રહ્યો છે. સ્ટમકનો સાચો સ્પેલિંગ આવી રહ્યો છે. ફેસ્ટિવલનો સાચો સ્પેલિંગ આ છે. તમે ગોળ રાઉન્ડ કરી દીધા છે, ક્લિયર. ચલો હવે તમારે પ્રશ્ન નંબર 5ની અંદર 10 માર્ક્સનો નિબંધ લખવાનો છે. એ એસે છે, એકદમ ઇઝી છે. માય વિલેજ, અહીંયા ક્વેશ્ચન આન્સર આપો એટલે તમારો નિબંધ કમ્પ્લીટ થઈ જાય, સિમ્પલ. 10 માર્ક્સ મળશે, કેટલા, 10 માર્ક્સ, એકદમ ઇઝી છે, બરાબર. પહેલું તો તમારે શું લખવાનું, વોટ ઇઝ ધ નેમ ઓફ યોર, તમારું વિલેજનું નામ લખવાનું. લોકેટ એટલે ક્યાં આવેલું છે તે લખવાનું, સિમ્પલ છે, બરાબર. ચલો એ તમારે ન લખવું હોય, બરાબર. 3 નિબંધ છે, 3માંથી કોઈ પણ 1 નિબંધ લખવાનો છે. જો તમારે પહેલો નથી લખવો તો બીજું છે ડોગ, ત્રીજું છે ફેર, મેળા વિશે, તો 3માંથી કોઈ પણ 1 લખી શકો છો. આગળ તમને 5 માર્ક્સનો પ્રશ્ન આપ્યો છે, ફકરો આપ્યો છે. ફકરા પરથી નીચેના 5 પ્રશ્નોને જવાબ આપવાના છે. જોઈ લઈએ ફટાફટ. વેર વોઝ ધ એન્ડપોલ સેલિંગ, તો એન્ડપોલ જે છે ક્યાં સેલિંગ કરે. વોઝ અ લાર્જ શિપ એન્ડ સેલિંગ, તો સેલર્સ ઓન ઇટ, તો ક્યાં આવશે, બેસીડર ધ સેલર્સ. હાઉ મેની સેલર્સ વેર ધેર ઇન ધ શિપ, તો કેટલા છે, 13. કેટલા આવશે, 30.
હાઉ વોઝ ધ સાઇનિંગ ઇઝ ધ બિગનિંગ. ધ બિગનિંગમાં શું આવશે? વેર અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ ગુલવર ઇન બિગનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ બટ ધેર ઓઝ ઇન ધ સી. આટલા સુધી લખવાનું છે. ત્યારબાદ વોટ ડીડ હેપન ટુ ધ શિપ? તો શિપ વિશે આવેલું. ધેર વોઝ અ સ્ટ્રોંગ વાઇડ એન્ડ હેવી રેઇન. ચલો આગળનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આપણે. 5 માર્ક્સનો છે. વાંચી પક્ષીને ઓળખો અને તેનું નામ લખો. ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. તો આપણા ગુજરાત રાજ્યનું સ્ટેટ વર્ક જે છે એનું નામ લખવાનું છે. બરાબર છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા. તો આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે એનું નામ લખવાનું છે. આઈ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ ઇઝ બિગ આઈ સ્કેલ. એની લાંબી આઈ. તો એમાં શું આવશે? ઓલ. ચલો, ઇટ ઇટ્સ ચીલી એન્ડ ગુઆવા. બરાબર છે. તો એ કોણ આવશે? પેરોટ. ઇટ મેક્સ ઇટ્સ નેસ્ટ ઇન વુડ. તો વુડમાં શું આવશે? વુડ પીકર.